तो सारंगपुर में एक तरफ अत्यारे आप जोई रहा छो विवाद छे अने आ विवाद में एक तरफ स्वामीनारायण संप्रदायना संतो सनातन परंपरा नो एक भाग छे आजे आ विवाद नो सुखद उकेल आवे एवी सौ संतोए एक सुर में अहीं बिराजमान श्री कष्टभंजन देव हनुमान जी महाराज ना चरण में प्रार्थना करी छे। समाज धर्म राजकीय आगेवानो अने सत्संगना अग्रणीओ साथे आजे अमोए संत समितिनी निमणूक करी छे। ते समिति चर्चा विचारणा करीने टूंक समय में निर्णय लेशे अने आपणा सनातन हिंदू धर्मना हितनो निर्णय थशे एवी सारंगपुर निवासी कष्टभंजन देव हनुमान जी महाराज ना चरणों में अमने दृढ़ विश्वास छे। मीटिंग में कौन कौन हाजर हतो? અન્ય મહત્વની જાણકારી, સાળંગપુરમાં વિવાદ મુદ્દે સંતોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે। બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સાળંગપુરના સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે તેમણે કહ્યું કે આ વિવાદનો સમાધાનપૂર્વક ઉકેલ આવે તેની રાહ જોવાઈ રહી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન પરંપરાનો એક ભાગ છે। આજે આ વિવાદનો સુખદ ઉકેલ આવે એવી સૌ સંતોએ એક સુરમાં અહીંયા બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી છે। સમાજ ધર્મ રાજકીય આગેવાનો અને સત્સંગના અગ્રણીઓ સાથે આજે અમોએ સંત સમિતિની નિમણૂક કરી છે। તે સમિતિ ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે અને આપણા સનાતન હિન્દુ ધર્મના હિતનો નિર્ણય થશે એવી સારંગપુર નિવાસી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ના ચરણોમાં અમને દૃઢ વિશ્વાસ છે। મીટિંગમાં કોણ કોણ હાજર હતું? આપણા સનાતન હિન્દુ ધર્મના હિતનો નિર્ણય થશે એવી સારંગપુર નિવાસી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ના ચરણોમાં અમને દૃઢ વિશ્વાસ છે। મીટિંગમાં કોણ કોણ હાજર હતું? ટૂંક સમયમાં નિર્ણય લેશે અને આપણા સનાતન હિન્દુ ધર્મના હિતનો નિર્ણય થશે એવી સારંગપુર નિવાસી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં અમને દૃઢ વિશ્વાસ છે। હિન્દુ સનાતન ધર્મના પક્ષમાં સકારાત્મક નિર્ણય આવે તેવી શક્યતા છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। પરંતુ હાલમાં તો સાળંગપુરમાં સંત સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિ સમગ્ર વિવાદને લઈને તપાસ કરશે, આ વિવાદ ઉપર ચર્ચા કરશે, અભ્યાસ કરશે અને ત્યારબાદ કોઈ નક્કર નિર્ણય આવે તેવી શક્યતા છે। એટલે અત્યારે તો આ તમામ પરિસ્થિતિને જોઈને એવું લાગી રહ્યું છે કે આ વિવાદ હજુ આગળ પણ યથાવત રહે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે।